गुड मॉर्निंग स्टूडेंट, आज आपणे बीएससी सेमेस्टर 3 માં સેક્શન એ નો પ્રેક્ટિકલ ગોનિયોમીટર એનું પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન છે એ જોવાનું છે. આ છે એ તમારો ગોનિયોમીટર છે. આ ગોનિયોમીટર ની મદદ થી આપણે સંયુક્ત લેન્સ ની કેન્દ્ર લંબાઈ છે એ કેટલી છે એની વેલ્યુ આપણે ફાઇન્ડ થી કરી શકશે. તો પ્રેક્ટિકલ ની શરૂઆત કરતા પહેલા સૌથી પહેલા તમારે જે ગોનિયોમીટર છે એનું જે દર્શક છે એને તમારે 00 પર સેટ છે કરવાનું છે. गोनियोमीटर खोली नाखवानुं छे. गोनियोमीटर नी भुजा नी लंबाई छे एनी जे आम छे एनी लंबाई छे आपणे 40 सेंटीमीटर छे ए आपेली छे. तो प्रेक्टिकल नी शरूआत करता पहेला આપણે જે બે લેન્સ નું કોમ્બિનેશન છે લેવાનું છે એ બંને લેન્સ ની કેન્દ્ર લંબાઈ છે એ તમારે સૌથી પહેલા છે એ મેળવવી. તો એ બંને લેન્સ ની કેન્દ્ર લંબાઈ મેળવવા માટે તમારે સૌથી પહેલા કોઈ એક લેન્સ ને છે એ પહેલા રીડર ની અંદર છે મૂકવાની, એની પાછળ આ રીતે તમારી સ્કેલ છે એ મૂકેલી છે. એક વસ્તુ યાદ છે રાખશું સરળતા માટે કે બધાની જે એક્સિસ છે એ એક સેમ છે રે એ પ્રમાણે તમારે છે રાખવાનું, કારણ કે ગોનિયોમીટર ની અંદર પણ લેન્સ આવેલો છે અહીંયા પણ લેન્સ છે અને અહીંયા સ્કેલ છે. તો એ બધાના સેન્ટરમાંથી જે અક્ષ પસાર કરે આપણે તો એ અક્ષને સમાંતર છે એ તમારે બધી વસ્તુ છે એ રહે, કોઈ ઉપર કે કોઈ નીચે ન રહે એનું ખાસ ધ્યાન છે એ રાખશો. કારણ કે જો સ્કેલ છે એ તમે એટલી પોઝિશન ઉપર છે રાખશો તો પ્રેક્ટિકલ કરવાનો કોઈ મતલબ છે એ રહેતો નથી. એટલે આપણે છે એ વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી અને જે હાઈટ છે આપણે ખાલી લેન્સની અને સ્કેલની હાઈટ જ એડજસ્ટ કરી શકશે, કારણ કે ગોનિયોમીટરની હાઈટ છે એ ફિક્સ છે. તો ગોનિયોમીટર ની જે હાઈટ હોય એ હાઈટ ના મુજબ તમારે લેન્સ અને સ્કેલ ની હાઈટ છે એ પસંદ છે કરવાની, કે જેથી કરીને એમાંથી જે એક્સિસ પસાર થતી હોય એ એક્ઝેક્ટ એના સેન્ટર માંથી પસાર છે એ થાય, કે જેથી કરીને તમે વધારે ઈઝીલી રીડિંગ છે એ લઈ શકો. તો આ જે લેન્સ છે એ લેન્સ ની કેન્દ્ર લંબાઈ છે તમારે કઈ રીતે ફાઇન્ડ કરવાની, તો કે એટલી ગોઠવણી તમારી થઈ જાય પછી તમારે આ બાજુથી છે એ જોવાનું. અહીંયા તમારું જે ગોનિયોમીટર છે એ ગોનિયોમીટરમાં અહીંયા તમને તાર છે આપેલું છે. આ તાર આ લેન્સ થ્રુ તમારે અહીંયા જે સ્કેલ આપેલી છે ટ્રાન્સપરન્ટ સ્કેલ એનો કોઈ પણ એક કાપો છે તમારે પસંદ છે કરવાનો, બરોબર. જો તારની પાછળ કાપો ન આવતો હોય તો આ જે સ્કેલ છે એને તમે ડાબી જમણી બાજુ ખસેડી અને આ તારની એક્ઝેક્ટ પાછળ તમારી કાપો છે એ મૂકવાનો છે એને ડાબી જમણી બાજુ ખસેડી, એટલું થઈ જાય પછી અહીંથી છે તમારે આંખને ડાબી અને જમણી તરફ છે તમારે ખસેડવાની. એટલે આંખને છે તમે ડાબી જમણી તરફ છે એ ગતિ કરશો તો તમને જોવા મળશે કે તારની પાછળ તમે જે સ્કેલનો કાપો છે પસંદ કરેલો હતો, બરોબર, એ તારની સાથે મૂવ થાય છે કે તારથી છૂટો પડી જાય છે જ્યારે તમારી આંખ ડાબી જમણી બાજુ તરફ ગતિ કરતી છે ત્યારે. ઇનશોર્ટ તમને કહું તો તમારે આ તાર અને અહીંયા તમે જે કાપો પસંદ કરો છો એ બંનેનું તમારે દ્રષ્ટિ સ્થાન ભેદ છે એ દૂર કરવાનું છે. હવે દ્રષ્ટિ સ્થાન ભેદ કઈ રીતે દૂર કરવું, બરોબર, એ તમને પ્રેક્ટિકલી તો ડેમોન્સ્ટ્રેશન આમાં દર્શાવી શકાય એમ નથી, પણ તમે જો યાદ કરો તો તમારે સેમેસ્ટર 1 ની અંદર છે એ પ્રવાહી લેન્સનો પ્રેક્ટિકલ છે આવતો, એમાં તમે મિરર અને પિન અને લેન્સ આ ત્રણનો ઉપયોગ કરી અને તમે દ્રષ્ટિ સ્થાન ભેદ છે એ દૂર કરતા હતા. જો યાદ ન હોય તો ફરી વખત રિપીટ છે થોડોક પ્રેક્ટિકલ કરું છું કે ત્યાં તમે શું કરતા હતા, તો કે તમને જે પિન આપેલી છે જેને તમે ફિઝિકલી જોઈ શકતા હતા એ પિન અને લેન્સ અને અરીસાની મદદથી એનું જે પ્રતિબિંબ મળતું હતું એ બંને એકબીજાની સાથે તમે મેચ કરી અને જ્યારે ઉપરથી ડાબી જમણી તરફ છે એ તમે આંખ છે એની ગતિ કરાવતા હતા ત્યારે તમે ચેક કરતા હતા કે બંને પ્રતિબિંબ છે એ એક સાથે ગતિ કરે છે કે છૂટા પડી જાય છે. આપણે છૂટા પડી જાય છે એ કન્ડિશન જોવાની નથી, આપણે એવી કન્ડિશન ઉપર લંબાઈ છે તેમ સેટ કરતા હતા પિનની, કે જેથી કરીને પિન અને પિનનો પ્રતિબિંબ કે જેનું હેડ સાથે હેડ તમે મેચ કરેલું હતું એ ડાબી તરફ તમે ખસો આંખને કે આંખને જમણી તરફ ખસેડાવો, તમારું પિન અને પિનનું પ્રતિબિંબ છે એ છૂટું ન પડે એવી કોઈ એક લંબાઈ એ તમે પિન છે એ સેટ કરી અને પછી એની તમે લંબાઈ છે એ મેઝર કરતા હતા. પણ અહીંયા પિન નથી એનું પ્રતિબિંબ નથી, તો અહીંયા તમારે શું કરવાનું છે,
તો કે અહીંયા તમારે આ તાર અને સ્કેલ ઉપરનો કોઈ એક ડિવિઝન છે તમે પસંદ કરેલો હશે. તારની એક્ઝેટ પાછળ સ્કેલને ડાબી બાજુ ડાબી જમણી તરફ ખસેડી અને તમે એને ઝીરો ઉપર સેટ કરેલું હશે. ઝીરો ઉપર છે એ તમારું સેટ થઈ જાય પછી તમે આંખની મદદથી ડાબી જમણી તરફ ખસશો અને જોશો કે તાર અને એની પાછળ જે પ્રતિબિંબ આવેલું છે સ્કેલ એક સાથે ગતિ કરે છે કે છૂટું પડી જાય છે. જો છૂટું પડી જતું હોય તો તમારી જે સ્કેલ છે એને તમે આ રીતે આગળ પાછળ છે કરી શકો. બરોબર, સ્કેલ ને તમે આ રીતે આગળ પાછળ કરી ડાબી અને જમણી તરફ આંખને સતત ખસેડતા જવાય. તારની પાછળનો સ્કેલ જે તમે પસંદ કરેલો હતો કોઈ એક ડિવિઝન એ ડિવિઝન સાથે જોતો રહેવાનો અને સ્કેલ ને આ રીતે તમારે આગળ પાછળ કરી અને ચેક કરવાનો કે તાર અને એની પાછળનો જે સ્કેલ હતો એ બંને એક સાથે ગતિ કરે છે કે છૂટા પડી જાય છે. જો છૂટા પડી જતા હોય તો ફરી વખત સ્કેલ ને થોડીક આગળ પાછળ કરી અને તમારે એને એક સાથે ગતિ કરે એ પ્રમાણે તમારે ગોઠવણી છે એ કરવાની છે. એટલે સ્કેલ ની મદદથી તમે સ્કેલ ને આગળ પાછળ છે લેશો અને તાર અને તાર ની મદદથી એની પાછળ તમે જે કોઈ એક ડિવિઝન પસંદ કરેલો છે સ્કેલ ઉપર એ કાપવાનું તમે દ્રષ્ટિ સ્થાન ભેદ છે દૂર કરશો. બરોબર, અને ડાબી અને જમણી બંને તરફ જોતા બરોબર તમારે લેન્સની જે લિમિટ હોય એ લેન્સની લિમિટ સુધીમાં જો એ તાર અને સ્કેલના ડિવિઝનનું જે પ્રતિબિંબ હતું તમને દેખાતું હતું એ છૂટું ન પડતું હોય તો તમારું દ્રષ્ટિ સ્થાન ભેદ છે એ દૂર થઈ ગયેલું ગણે. અને આ દ્રષ્ટિ સ્થાન ભેદ છે એ તમારું દૂર થઈ જાય પછી તમારે લેન્સથી સ્કેલ સુધીનું અંતર છે એ મેઝર કરવાનું છે. એ લેન્સથી સ્કેલ સુધીનું જે અંતર છે એની કેન્દ્ર લંબાઈ છે એ આપશે. બરોબર, આ જ પ્રોસિજર છે તમારે બીજા લેન્સ માટે પણ કરવાની છે. પહેલો લેન્સ કાઢી એમ જગ્યાએ તમારે બીજો લેન્સ છે મૂકવાનો અને બીજા લેન્સ માટે તમારે સેમ ફરી વખત દ્રષ્ટિ સ્થાન ભેદ છે એ દૂર કરવાનું છે. અને હવે તમને બંને લેન્સની કેન્દ્ર લંબાઈ છે એ ખબર પડી જશે. તમે લેન્સ અને સ્કેલ વચ્ચેનું અંતર છે એ માપી અને તમે એનું દ્રષ્ટિ સ્થાન ભેદ છે એ દૂર કરી અને તમે એની કેન્દ્ર લંબાઈ છે એ મેળવી શકો છો. હવે તમારે લેન્સનું સંયોજન છે એ બનાવવાનું છે. તો લેન્સનું સંયોજન છે તમે કઈ રીતે બનાવશો? તો આ રીતે છે એ તમારે બીજા જે રીડર છે એ બીજા રીડરની અંદર તમારે બીજો લેન્સ છે મૂકી દેવાનો. ટૂંકમાં તમારે બંને લેન્સ છે એ મૂકવાના છે અને એ બંને લેન્સ વચ્ચેનું તમારે અંતર છે એક ફિક્સ રાખવાનું છે. આપણે એ અંતર છે એ અત્યારે 7 સેન્ટીમીટર છે એ ગોઠવેલું છે. ત્યારબાદ 9 સેન્ટીમીટર માટે અને પછી 11 સેન્ટીમીટર માટે આ પ્રેક્ટિકલ છે એ આપણે રિપીટ છે કરશું. તો બે લેન્સ વચ્ચેનું અંતર છે આપણે 7 સેન્ટીમીટર છે ફિક્સ રાખ્યું. આ લેન્સનું સંયોજન છે આપણે બનાવ્યું અને ફરી વખત હવે સંયુક્ત લેન્સ છે તમારો જે બન્યો એ સંયુક્ત લેન્સની આપણે સંયુક્ત લેન્સની મદદથી આપણે દ્રષ્ટિ સ્થાન ભેદ છે એ દૂર કરશું. બરોબર, આગળ જે પ્રોસિજર કરી એ સેમ પ્રોસિજર ફોલો કરી તમારે સંયુક્ત લેન્સની જે તમે અંતર રાખેલું છે એનું દ્રષ્ટિ સ્થાન ભેદ છે તેમ દૂર કરશો. એ દ્રષ્ટિ સ્થાન ભેદ છે તમારું દૂર થઈ જાય પછી તમારે રીડિંગ છે લેવાના છે ગોનિયોમીટરની સ્કેલ. આ ગોનિયોમીટરની સ્કેલ છે આ તમારે દર્શક સ્કેલ છે. બરોબર, તો અહીંથી તમારે જોવાનું અત્યાર સુધી જ્યારે તમે દ્રષ્ટિ સ્થાન ભેદ દૂર કરતા હતા એ બધી જ પ્રોસિજર દરમિયાન તમારું જે આ નોબ હતું એ ટાઈટ હતું, 0-0 પર આપણે એને સેટ કરેલું હતું અને હવે આપણે એને છે એ લૂઝ છે કરી દેવાનું છે. એને લૂઝ કરી અને તેની અહીંથી છે એ ગોનિયોમીટર થ્રુ સ્કેલ ઉપર છે એ જોશું. આને મેં લૂઝ કરી દીધું. હવે સ્કેલ ઉપર છે એ તમારે ડાબી બાજુ અને જમણી બાજુ ક્રમશઃ જે કાપા સાથે તેની દ્રષ્ટિ સ્થાન ભેદ દૂર કર્યું છે એ કાપાથી ડાબી બાજુ 0.1 સેન્ટીમીટર અને ફરી પાછું 0.1 સેન્ટીમીટર અને એ જ પ્રમાણે જમણી સાઈડ જે કાપા સાથે દ્રષ્ટિ સ્થાન ભેદ દૂર કરેલું છે એનાથી જમણી તરફ 0.1 સેન્ટીમીટર અને ફરી વખત 0.1 સેન્ટીમીટર છે એ તમે ખસેડી અને તમારે ગોનિયોમીટરની સ્કેલ ઉપર તમને જે રીડિંગ આવતું હોય એ રીડિંગ છે તમારે મેઝર કરવાનું. અને અત્યારે બધી કન્ડિશન છે તમારી 0-0 ઉપર છે. હવે અહીંથી મારે સ્કેલને છે ઓબ્ઝર્વ કરવાની છે. સ્કેલ સાથે જે કાપો દ્રષ્ટિ સ્થાન ભેદ દૂર થયેલો છે એની ડાબી બાજુ તમે 0.1 સેન્ટીમીટર ખસશો. 0.1 સેન્ટીમીટર ક્યાં ખસવાનું છે? તો કે આ ટ્રાન્સપરન્ટ સ્કેલ ઉપર. બરોબર, ટ્રાન્સપરન્ટ સ્કેલ ઉપર તમારે 0.1 સેન્ટીમીટર ડાબી બાજુ ખસવાનું છે. એ તમે 0.1 સેન્ટીમીટર ખસો
तो एना प्रमाणे गोनियोमीटर ऊपर तुम कितलू खस्या कारण के त्यां पण तुमने स्केल आपेलो छे। तो ट्रांसपेरेंट स्केल ऊपर जारे तुम डाबी बाजू 0.1 सेंटीमीटर खसो छो त्यारे गोनियोमीटर नी जे स्केल छे एनी ऊपर कितलू तुम खस्या ए रीडिंग छे तमारे मेजर छे करवानी। त्यार बाद फरी वखत डाबी बाजू फरी पाछू 0.1 सेंटीमीटर छे तो એટલે ટોટલ 0.2 સેન્ટીમીટર ખસાઈ ગયા હોય બરોબર। તો એ 0.1 સેન્ટીમીટર જ્યારે તમે ફરી વખત ખસો છો એટલે કે 0.2 સેન્ટીમીટર માટે ગોનિયોમીટર ની સ્કેલ ઉપર કેટલું તમે ડિવિઝન છે ખસ્યા એનું રીડિંગ છે એ તમારે નોટ ડાઉન થઈ કરવાનું છે। આ સેમ પ્રોસિજર છે એ તમે જમણી બાજુ પણ કરશો। હવે હું ફરી વખત ગોનિયોમીટર ને 0 ઉપર લાવીશ અને જમણી બાજુ 0.1 સેન્ટીમીટર ખસેડીશ। તો જમણી બાજુ ગોનિયોમીટર 0.1 સેન્ટીમીટર ખસે છે પણ ક્યાં તો કે સ્કેલ ઉપર તમારે 0.1 સેન્ટીમીટર ખસવાનું છે। તો સ્કેલ ઉપર 0.1 સેન્ટીમીટર ખસો તો એના પ્રમાણે ગોનિયોમીટર ની સ્કેલ ઉપર કેટલું અંતર ખસ્યા એ તમારે નોટ ડાઉન કરવાનું। ફરી વખત 0.1 સેન્ટીમીટર ખસવાનું અને 0.1 સેન્ટીમીટર ખસો ત્યારે ગોનિયોમીટર ના સ્કેલ ની ઉપર તમને જે રીડિંગ મળતું હોય એ તમારે છે એ નોટ ડાઉન છે કરવું બરોબર। આવું તમે 0.1 સેન્ટીમીટર 0.2 સેન્ટીમીટર અને 0.3 સેન્ટીમીટર સુધી રીડિંગ છે એ લઈ શકો છો। એનાથી વધારે રીડિંગ લેવાની જરૂર નથી એટલું થઈ જાય પછી ફરી વખત તમારે ગોનિયોમીટર ને 0.0 ઉપર સેટ કરી અને તમારે આ પોલ છે એને ટાઈટ ચેક કરી દેવાનું છે। અને હવે જે બે લેન્સ વચ્ચેનું અંતર છે એ બે લેન્સ વચ્ચેનું અંતર તમારે બદલવાનું। અત્યારે આપણે પ્રેક્ટિકલ છે એ 7 સેન્ટીમીટર માટે કર્યો હતો તો હવે આ જે અંતર છે એ તમારે 9 સેન્ટીમીટર છે કરવાનું। એ 9 સેન્ટીમીટર કરી અને તમારે ફરી વખત દ્રષ્ટિ સ્થાન ભેદ છે દૂર કરવાનું છે। 9 સેન્ટીમીટર ની મદદ થી તમારું જે સંયુક્ત લેન્સ બનશે એનું તમારે દ્રષ્ટિ સ્થાન ભેદ છે દૂર કરવાનું। એ દ્રષ્ટિ સ્થાન ભેદ છે તમારું દૂર થઈ જાય એટલે ફરી વખત જે કાપા સાથે તમે દ્રષ્ટિ સ્થાન ભેદ છે એ દૂર કરેલું છે એ કાપાથી 0.1 સેન્ટીમીટર ડાબું 0.1 સેન્ટીમીટર જમણું 0.2 સેન્ટીમીટર ડાબું અને 0.2 સેન્ટીમીટર જમણું એ જ રીતે 0.3 સેન્ટીમીટર માટે ખસી એના પ્રમાણે ગોનિયોમીટર ની તમારી આ જે સ્કેલ છે એ ગોનિયોમીટર ની સ્કેલ માં કેટલા દર્શક નું આવર્તન છે તમને મળે છે એ તમારે નોટ ડાઉન છે કરવાનું છે। અને સેમ આ જ પ્રેક્ટિકલ તમારે 11 સેન્ટીમીટર મીટર ની લંબાઈ માટે પણ છે એ રિપીટ છે કરવાનું છે। તો અલગ અલગ કોઈ પણ 3 લંબાઈ માટે તમારા પ્રેક્ટિકલ છે પરફોર્મ કરી અને થિયોરેટિકલી અને પ્રેક્ટિકલી તમારે સંયુક્ત લેન્સ ની કેન્દ્ર લંબાઈ છે એ મેઝર છે એ કરવાની છે બરોબર। ગોનિયોમીટર નો સ્કેલ છે એ તમને દેખાડું તો ગોનિયોમીટર નો સ્કેલ છે એ તમને આ રીતનો છે એ આપેલો છે તો ટ્રાન્સપરન્ટ સ્કેલ નું 0.1 સેન્ટીમીટર નું આવર્તન જ્યારે તમે આપશો ત્યારે ગોનિયોમીટર ની આ જે સ્કેલ છે એમાં કેટલું આવર્તન છે એ આપે છે એ આવર્તન છે એ તમારે નોંધવાનું છે પોઇન્ટર બરોબર। તમને અહીંયા સ્કેલ ઉપર છે એ અહીંયા તમને લાઈન છે એ ડ્રો કરેલી છે એ લાઈનની મદદથી છે એ તમારે એક્ઝેક્ટ કઈ પોઝિશન ઉપર છે એ તમારે જોવાનું છે। તો આ રીતે છે એ તમે સંયુક્ત લેન્સની કેન્દ્ર લંબાઈ છે એ ગોનિયોમીટરની મદદથી છે એ તમે ફાઇન્ડ છે કરી શકો છો। તો અહીંયા છે એ તમારો ગોનિયોમીટરનો પ્રેક્ટિકલ છે એ કમ્પ્લીટ થાય છે। થેન્ક યુ।